દેશમાં કોરોના મહામારીને પગલે સરકારે સતર્કતાપૂર્વક પગલાં લીધા છે. વિશ્વભરમાં કોરોના મહામારીને નાથવા કોઈ રસી કે ચોક્કસ દવા શોધાઈ નથી, ત્યારે આ મહામારી સામે એક નાગરિક તરીકે સૌની જવાબદારી બને છે કે પોતાની કાળજી પોતે લે અને તેના માટે પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ મારું આરોગ્ય મારી જવાબદારી સૂત્ર આપી લોકોને સ્વ બચાવ માટે હોમિયોપેથિક દવા આર્સેલિક આલ્બમ 30 ઉપરાંત આયુર્વેદિક ઉકાળા સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સેનિટાઈઝર સહિતનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે આજે પાટણ સ્થિત ભદ્ર વિસ્તારમાં જિલ્લા વિકાસ અધિકારી ડીકે પારેખ, નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ સહિત શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ દ્વારા હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બમ 30 દવાનું જાહેર વિતરણ કર્યું હતું. સાથે દો ગજ કી દૂરી રાખવા સાથે જ્યાં સુધી કોરોના મહામારી દૂર ના થાય ત્યાં સુધી પ્રત્યેક નાગરિકે પોતાની રીતે બચવા, રોગ પ્રતિકારક શક્તિ વધારવા પ્રયત્નશીલ બનવું પડશે. અહેવાલ ભાવેશ પ્રજાપતિ, પાટણ. હવે જ્યારે લોકડાઉન ખુલી ગયું છે ત્યારે દરેકે પોતાના આરોગ્યની જવાબદારી પોતે રાખવી જોઈએ. એટલે આપણું સૂત્ર એવું બનવું જોઈએ, મારું આરોગ્ય મારી જવાબદારી. એટલે આજે પાટણ શહેરમાં જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી આયુર્વેદિક જે આર્સેનિક આલ્બમ 30 છે એનું આપણે ઘરે ઘરે સોસાયટી સોસાયટીમાં વિતરણ ચાલુ કર્યું છે. આ જે ટેબ્લેટ છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે. એટલે જ્યારે આપણે હવે રેગ્યુલર જનજીવન થઈ ગયું છે તો આપણે બધાએ પોતાને ઇમ્યુનિટીથી પ્રોટેક્ટ કરીએ તો એના માટે આ ટેબ્લેટ ખૂબ જરૂરી છે. અને આ પાટણ શહેરની એનજીઓ મારફતે જે આ પ્રયત્ન થઈ રહ્યો છે એ ખૂબ જ સ્તુત્ય છે. ફાઈટ આપી શકશો. તો અમે લોકોએ આજે અમારી સાથે રોટરી ક્લબ ઓફ પાટણ, રિલાયન્સ ફાઉન્ડેશન, વેપારી મહામંડળ અને વિવિધ એનજીઓ અમારી સાથે આમાં જોડાવવા માટે તત્પર છે અને અમે વધુ ને વધુ લોકો સુધી આ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ડોઝ પહોંચાડી શકીએ જે ઇમ્યુનિટી બુસ્ટર તરીકે જાણીતો છે. કારણ કે જો